તાજેતરના માવઠાએ સૌરાષ્ટ્રના અસંખ્ય ખેડૂતોની માઠી દશા કરી નાખી છે, જેમાં યાત્રાધામ વીરપુરમાં કેટલાક ખેડૂતોએ શાકભાજીમાં ફ્લાવર અને કોબીજનું વાવેતર કરેલ, જેના પર માવઠું થતા ફ્લાવરનો પાક બગડવા લાગ્યો છે, તેમજ ખુલ્લી બજારમાં ભાવ પણ તળિયે બેસી જતા કેટલાક ખેડૂતોએ ઊભા ફ્લાવરના પાકમાં રોટાવેટર ફેરવી દીધું હતું. હવામાન વિભાગે થોડા દિવસ પૂર્વે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં માવઠું થયું હતું, જેના કારણે શિયાળુ પાક જેવા કે ઘઉં, જીરું, ધાણા, કપાસ વગેરે પાકોમાં નુકસાની તેમજ શાકભાજીનો પાક સડવાની બગડવાની ભીતિ સેવાઈ રહી હતી. આ ભીતિમાં યાત્રાધામ વીરપુરમાં સાચી ઠરી છે, કેમ કે અહીં વર્ષોથી શાકભાજીની ખેતી કરતા કેટલાક ખેડૂતોમાં હર્ષુખભાઈ સાકરિયા નામના ખેડૂતે કોબીજ તેમજ ફ્લાવરનું વાવેતર કર્યું હતું, જેમાં એકલા ફ્લાવરનું જ 22 વીઘા જેટલા ખેતરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. આ ફ્લાવરને યોગ્ય પ્રમાણમાં ખાતર દવા આપીને સારી માવજત કરાતા પાક પણ ખૂબ સારો થયો હતો. ખેડૂતને ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનીને આ શાકભાજીના સારા પાકથી સરભર થઈ જાય તેવું લાગતું હતું. ત્યાં જ થોડા દિવસ પહેલા પડેલ માવઠાએ ખેડૂતોની માઠી દશા કરી નાખી છે. હર્ષુખભાઈ કાનજીભાઈ સાકરિયા, વીરપુર, જલારામ. હું વીરપુરમાં ફૂલર કોબીની ખેતી કરું છું. આ વર્ષે 20-22 વીઘાનું ફૂલર કોબી વાવેલું છે. એમાં આ વર્ષે થોડાક દિવસ પહેલાં જે વરસાદ અને વાતાવરણનો પલટો માર્યો એમાં ફૂલાવરનો માલ એકદમ થઈ ગયો અને વરસાદના હિસાબે બગાડ પણ બેઠો અને માલનો ભણ ભરાવો થઈ ગયો, તો માર્કેટમાં રૂપિયાનો કિલો કોઈ ફૂલાવર લેતું નથી. એટલા માટે હું આજે ફૂલાવરમાં રોટાવેટર ફેરવી દઉં છું. મારી આ વાડીએ 2 વીઘા જેવું છે, બીજી વાડીએ 6-7 વીઘા જેવું છે, ત્યાં બધે ફેરવું છું. આમાં જીવ તો હાલે એવું નથી, પણ આ છોડવો મોટો કર્યો ઉજેરી ઉજેરી અત્યારે ટોટલી નુકસાની જ છે. માઢવાની મજૂરી પણ થાય એમ નથી. અને આવીને આવી પોઝિશન વીરપુરના ઘણા ખેડૂતોની છે, જેને આવી રીતે રોટાવેટર ફેરવાનો વારો આવશે. હવે એ લોકો તો ક્યારે ફેરવે, ફેરવી દીધા છે ઘણા ખેડૂતોએ. એ લોકોએ ફેરવા હોત છે અને હજી ફેરવવાના છે પણ ઘણા. આ છોડને આપણે જીવની જેમ હાંચીને મોટો કર્યો હોય ને ખર્ચામાં માપ નથી આવતો. ફૂલાર કોબીના બિયારણ જ એવડા મોંઘા આવે છે કે 10 ગ્રામના ભાવના 500-600 રૂપિયા હોય એવા ભાવ, કોબીજના 200-300 રૂપિયા ભાવ હોય એવા ભાવ હોય. અને આ સામાન્ય તો 15-15 હજાર હામાં અમારા જાય એમ છે અત્યારે સામાન્ય નોર્મલ. એટલે આવીને આવી પોઝિશન ખેડૂતોની છે. એક બાજુ ખુલ્લી બજારમાં ફ્લાવરનો ભરાવો થઈ ગયો છે, જ્યારે 15-15 હજારનો ખર્ચ કરીને વાવેલ શાકભાજીની ખુલ્લી બજારમાં કોઈ જ લોવાલી જ નહીં રહી. અને બીજી બાજુ માવઠાને કારણે ફ્લાવરનો પાક સડવા લાગતા ખેડૂત હર્ષુખભાઈએ ભારે હૃદયે 22 વીઘા ફ્લાવરના વાવેતરમાંથી અડધો પાક બચાવવા માટે 8-10 વીઘામાં સડી ગયેલા પાક પર રોટાવેટર ફેરવી દીધું હતું. આવી જ રીતે વીરપુરમાં બીજા પણ કેટલાક ખેડૂતોએ માવઠાને કારણે તેમના સડી ગયેલા શાકભાજીના પાકને ખેતરમાંથી કાઢી નાખી ચોમાસુ અને શિયાળુ બબ્બે પાકની નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કિશન મોરબિયા સાથે આશીષ લાલકિયા, નેટવર્ક ન્યૂઝ, ગુજરાત.